नमस्कार विद्यार्थी मित्रों, आपणे गई काले दाखलाओनी कंईक वात करता था अने एमां 35 नंबरनुं जे एक्जाम्पल छे अहीं तमे पीडीएफमां जोई शको छो। जे 35 नंबरनुं जे एक्जाम्पल छे ए आपणे छेल्ले जोयुं। आ उपरांत बीजा घणा बधा वधारानां जे दाखलाओ हता जे पेम्पलेटमां पाछळ आप्या छे ए दाखलાઓની વાત આપણે ગઈકાલે કરી અને એવા દાખલાઓ એક્ઝામની અંદર પૂછાઈ શકે આવા ઘણી પરિપથવાળા દાખલાઓ હોય અને તમને એમ કીધું હોય કે આમાં સમતુલ્ય અવરોધ ગણો તો હવે એ તમને ક્લિયર રેડી સમજાઈ ગયું છે એવું મારું માનવું છે। ઓકે, હવે આજે આ જે બીજું એક્ઝામ્પલ છે એની વાત કરવાની છે। રેડી, એક્ઝામ્પલ નંબર 36 पीडीएफ में ध्यान आपजो। आपणे रकम वाचीए 2 ओमेगा 3 ओमेगा अने 6 ओमेगा ना अवरोधोने केवी रीते जोड़शो के जेथी परिणामी अवरोध ए 4 ओमेगा अने बी 1 ओमेगा मळे। रेडी, टोटल केटला अवरोधो छे? 3 R1, R2 અને R3। રેડી, તમે આ 2 ઓમેગા નો જે અવરોધ છે એને R1 કયો, આ 3 ઓમેગા નો છે એને R2 કયો, આ 6 ઓમેગા નો છે એને R3 કયો। તો 2 ઓમેગા 3 ઓમેગા અને 6 ઓમેગા ના અવરોધો ને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓમેગા અને 1 ઓમેગા મળે। તો 2 પ્રશ્નો છે, તો આપણે એક એક પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ। રેડી, પહેલા એ પરિણામી અવરોધ 4 ઓમેગાની પ્રાપ્તિ, પરિણામી અવરોધ 4 ઓમેગાની પ્રાપ્તિ। હવે સાંભળો, તમને પ્રશ્ન કીધો છે કે 2 ઓમેગા 3 ઓમેગા અને 6 ઓમેગા ના અવરોધો ને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ 4 ઓમેગા અને 1 ઓમેગા મળે। તો તમારે હવે વિચાર કરવાનો છે કે આ ત્રણેય અવરોધો ને શ્રેણીમાં જોડશો, ત્રણેય અવરોધો ને સમાંતરમાં જોડશો। આપણે પહેલા શું કરવું છે, પરિણામી અવરોધ 4 ઓમેગા ની પ્રાપ્તિ કરવી છે। તો તમારે વિચાર કરવાનો છે કે હવે આ ત્રણેય અવરોધોને કેવી રીતે જોડશો। થોડી વાર વિડીયો ચાલુ રાખો તો મને ખ્યાલ આવે। આ ત્રણે ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડો, શ્રેણીમાં તો પરિણામી અવરોધ 4 મળે ખરો? નહીં ને, કારણ કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેવી રીતે મળશે, શ્રેણીમાં જોડેલા અવરોધોના મૂલ્યનો સરવાળો કરવાથી મળે। તો આ ત્રણેય અવરોધોને તમે શ્રેણીમાં જોડો તો તો પરિણામી અવરોધ થાય 2+3+6, એટલે 3 ને 2 5 ને 6 11 થાય। આપણે તો કેટલો મેળવવો છે, 4 હે ને? તો એનો મતલબ એવો થાય કે ત્રણેય અવરોધો શ્રેણીમાં નહીં હોય। ત્રણેય અવરોધો ને સમાંતર માં જોડશો તો પણ નહીં મળે ને, કારણ કે તો પરિણામી અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતા નાનો મળશે। એનો મતલબ એવો થાય કે આમાં નાનામાં નાનો 2 ઓમેગા છે, તો ત્રણેયને તમે સમાંતર માં જોડો તો તમને જે પરિણામી અવરોધ મળશે એ કેટલો મળશે, 2 કરતા ઓછો મળશે ને? હા કે ના? આવું ભણી ગયા છો તમે આગળ સમાંતર જોડાણની લાક્ષણિકતા ને શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ। તો તમે ત્રણેયને શ્રેણીમાં જોડો તો પરિણામી અવરોધ 6 કરતા વધારે મળે, મોટામાં મોટા અવરોધ કરતા મોટો મળે શ્રેણી જોડાણમાં। અને ત્રણેયને તમે સમાંતરમાં જોડો તો પરિણામી અવરોધ નાનામાં નાના અવરોધ કરતા નાનો મળે, તો એનો મતલબ એવો થાય કે 2 કરતા ઓછો મળે। આપણને તો 4 જોઈએ છે, એનો મતલબ એવો થાય કે ત્રણેય શ્રેણીમાં નથી જોડવાના અને ત્રણેયને સમાંતરમાં નથી જોડવાના। તો બીજો કંઈક વિચાર કરો હવે। તો હવે સાંભળો, જે 3 અવરોધો છે એમાંથી જે 2 ઓમેગા નો અવરોધ છે એની સાથે
હું ત્રણ ઓમેગા અને છ ઓમેગા ના અવરોધો ને સમાંતર માં જોડું, અહીં તમે આકૃતિ જોઈ શકો છો. રેડી, આર વન ને મેં શું કર્યું છે, બે ઓમેગા, ત્રણ ઓમેગા અને છ ઓમેગા ના અવરોધ સાથે સમાંતર માં જોડ્યો છે. જો આર ટુ અને આર થ્રી એ કેવી રીતે જોડેલા છે, સમાંતર માં, અને એની સાથે શ્રેણીમાં છે કોણ, આર વન. ખ્યાલ આવ્યો? તો આપણે ચાર ઓમેગા ના અવરોધ ની પ્રાપ્તિ કરવી છે. તો સાંભળો, ધારો કે આર વન, આર ટુ અને આર થ્રી લઈએ. પેલા આપણે ત્રણ અવરોધો લેશું, હેને, અને હવે ત્રણેય અવરોધોને એવી રીતે જોડશું કે જેથી પરિણામી અવરોધ ચાર મળે. તો પેલા શું કરશું, બે ઓમેગા ના અવરોધ સાથે, આ એક બે ઓમેગા નો અવરોધ છે, એની સાથે ત્રણ ઓમેગા અને છ ઓમેગા નો અવરોધ સમાંતરમાં જોડી દઈશું, આર વન, આર ટુ અને આર થ્રી. આ બિંદુ એક્સ, આ બિંદુ વાય, અથવા તો આમાં જેમ આપ્યું છે એમાં એક્સ, વાય અને ઝેડ. ઓકે, તો હવે સાંભળો, આપણે આપણે ગણતરી કરીએ કે પરિણામી અવરોધ ચાર મળે છે કે નહીં. રેડી, સાબિતી આપીએ. અહીં અવરોધ આર ટુ અને આર થ્રી આ કેવી રીતે જોડેલા છે, સમાંતરમાં. તો એનો સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ છીએ આર ડેશ. રેડી, તો અહીં લખવાનું, અહીં આર ટુ અને આર થ્રી સમાંતરમાં જોડેલ છે, તેથી તેનો સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધ કે પરિણામી અવરોધ, આર ડેશ થાય. તો બોલો, આર ડેશ મળી જાય. શું કરશો, સમાંતરમાં જોડેલા અવરોધોના મૂલ્યના વ્યસ્તનો સરવાળો કરશો, એટલે તમને સમતુલ્ય અવરોધનો વ્યસ્ત મળે. ને પછી એને શું કરવાનું, ઉલટાવી દેવાનું. તો સૂત્ર શું થશે, વન અપોન આર ડેશ બરાબર વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી. હા કે ના? ઓકે, તમારી પાસે આર ટુ અને આર થ્રી ની કિંમતો છે. હા, આર આર ટુ કેટલો રકમમાં જોઈ લો, બે ઓમેગા, રેડી, બોલે ત્રણ ઓમેગા, અને પેલો આર થ્રી છ, આર થ્રી કેટલો, છ ઓમેગા, બે ત્રણ અને છ, રેડી. તો આર વન બે, આ ત્રણ અને આ છ, તો કિંમત મૂકી દો, એકના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં છ. બોલો, લસા કેટલો થાય, છ, એટલે અહીં કેટલા મૂકશો, બે, ત્રણ દુ છ, છ એકા છ, એટલે બે પ્લસ એક ના છેદમાં છ ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર ડેશ. તો વન અપોન આર ડેશ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ના છેદમાં છ થાય. રેડી, ભાગ ચલાવો તો ત્રણ દુ છ, એટલે વન અપોન આર ડેશ એકના છેદમાં બે થયો. આ તમને વન અપોન આર ડેશ મળ્યો. હવે આને તમે ઉલટાવી દો તો આર ડેશ બરાબર શું થાય, બે ના છેદમાં એક, એક નીચે કઈ લખવાની જરૂર નથી, અને એકમ આવશે ઓમેગા, તો આર ડેશ થાય બે ઓમેગા. આર ડેશ શું છે, સમાંતરમાં જોડેલા અવરોધ આર ટુ અને આર થ્રી નો સમતુલ્ય અવરોધ છે, હેને. તો હવે આ બે નીકળી જાય, ત્યાં એક આવી જાય, તો હવે પરિપથ આવો થાય, આર વન અને આર ડેશ, હેને, આર ટુ ને આર થ્રી નીકળી જાય, અહીંયા કોણ આવી ગયું, આર ડેશ. આર ડેશ તમે શોધો કેટલો, બે ઓમેગા, આર વન તો તમને ખબર જ છે બે ઓમેગા. તો હમન કોઈ કહેશો આર વન ને આર આર ડેશ આ કેવું જોડાણ, શ્રેણી, હેને. તો હવે અહીં તમારે લખવાનું નીચે, અહીં આર ડેશ અને આર વન શ્રેણી જોડાણમાં
હોવાથી તેનો સમતુલ્ય અવરોધ આર થાય. તો આર બરાબર શું લખાય? આર ડેશ પ્લસ આર વન, કારણ કે આ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં શ્રેણીમાં જોડેલા અવરોધોના મૂલ્યનો સરવાળો થાય તો આર બરાબર શું થાય? આર ડેશ પ્લસ આર વન હે ને. બોલો, આર ડેશ ને આર વન તમારી આગળ છે. આર ડેશ કેટલો? બે. હમણાં તમે શોધો આર વન કેટલો, એ તમને રકમ માંગ્યું છે. બે, તો જવાબ આવે ચાર. એકમ ઓમેગા, તો આર બરાબર ચાર ઓમેગા. તો ચાર ઓમેગાના અવરોધની પ્રાપ્તિ કરવા માટે શું કરશો? સમજ પડી? બે ઓમેગાના અવરોધ સાથે ત્રણ ઓમેગા અને છ ઓમેગાના અવરોધને સમાંતરમાં જોડશો. ખ્યાલ આવ્યો? તો તમને પરિણામી અવરોધ ચાર મળે. તો તમને એ જ પ્રશ્ન કર્યો હતો, પરિણામી અવરોધ ચાર ઓમેગા અને એક મળે. તો પરિણામી અવરોધ ચાર ઓમેગા કેવી રીતે મળે? ક્લિયર ને? બે ઓમેગાના અવરોધ સાથે શું કરશો? ત્રણ ઓમેગા અને છ ઓમેગાના અવરોધને સમાંતરમાં જોડશો. એટલે પહેલા આનો સમતુલ્ય અવરોધ ગણી લેવાનો, પછી આનો સમતુલ્ય અવરોધ ગણી લેવાનો, એટલે તમને મળી જાય ચાર ઓમેગા. હવે એવી જ રીતે એક ઓમેગાના અવરોધની પ્રાપ્તિ કેવી રીતે થાય? એક ઓમેગાનો અવરોધ રેડી, તો હવે નીચે લખવાનું બી, પરિણામી અવરોધ એક ઓમેગાની પ્રાપ્તિ. હવે પરિણામી અવરોધ એક ઓમેગાની પ્રાપ્તિ, તો હવે તમારે ફરી પાછો વિચાર કરવાનો છે કે એક ઓમેગા કેવી રીતે મળે. તો આ ત્રણેય અવરોધોને જો, પહેલા અવરોધનું મૂલ્ય કેટલું? બે, બીજાનું ત્રણ ને છ. તમને એમ કીધું છે એક ઓમેગા ક્યારે મળે, મતલબ નાનામાં નાના અવરોધ છે એના કરતા ઓછું મૂલ્ય. તો આવું મૂલ્ય ક્યારે મળે? સમાંતર જોડાણમાં મળે, તમને એની લાક્ષણિકતા ખબર છે. રેડી, તો શું કરશો? ત્રણેયને સમાંતરમાં જોડશો ને. તો નીચે લખવાનું રેડી, શું લખશો? ધારો કે આર વન, આર ટુ અને આર થ્રી લઈએ, અને નીચેના પરિપથ પરથી કહી શકાય કે તેનો પરિણામી અવરોધ એક મળે છે. તઈને કેવી રીતે જોડશો? સમાંતરમાં જોડશો. તો નીચે લખી દેવાનું, અહીં આર વન, આર ટુ અને આર થ્રી સમાંતર જોડાણમાં હોવાથી તેનો સમતુલ્ય અવરોધ અથવા તો પરિણામી અવરોધ આર થાય. તેને તેને કેવી રીતે જોડી દેવાના? સમાંતરમાં જોડવાના. જો તમને આકૃતિમાં દેખાય છે પીડીએફમાં, રેડી, આર વન, આર ટુ, આર થ્રી ત્રણેયને સમાંતરમાં જોડી દેવાના. બે, ત્રણ અને છ ત્રણેય ઓમેગાના અવરોધોને સમાંતરમાં જોડવાના. રેડી, તો અહીં અવરોધ આર વન, આર ટુ અને આર થ્રી સમાંતરમાં જોડેલા છે, તેથી તેનો પરિણામી અવરોધ આર થાય. તો તમને આર જોતો હોય તો સૂત્ર શું થશે? વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી. તમારી પાસે આર વન, આર ટુ અને આર થ્રી ના મૂલ્યો છે, એ આ સૂત્રની અંદર મૂકી દો. બોલો, આર વન બે, આર ટુ ત્રણ અને આર ફોર છ, હે ને, એટલા જ મૂલ્યો છે ને. ઓકે, તો લસા કેટલો થશે? તો લસા લેવાનો છ, એટલે અહીં બે ઉપર કેટલા મૂકશો? ત્રણ, ત્રણ દુ છ, ત્રણ એટલે અહીં ઉપર કેટલા મૂકશો? બે, બે તેરી છ, અને અહીં છ છે એટલે છ એકા છ. તો વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ ત્રણ પ્લસ બે પ્લસ એક ના છેદમાં છ, એટલે એક ના છેદમાં આર બરાબર છ ના છેદમાં છ, હે ને. આ તમને વન અપોન આર મેળો, તો આર બરાબર શું થાય? છ ના છેદમાં છ, આ છ છ ઉડી જાય એક, એટલે આર બરાબર એક ઓમેગા. આવ્યો? હા કે ના? બોલો, સમજ પડી? તો પરિણામી અવરોધ ચાર ઓમેગા મેળવવા માટે શું કરશો, અને પરિણામી અવરોધ એક ઓમેગા મેળવવા માટે શું કરશો? ક્લિયર? ઓકે, તો પછી હવે નીચે તમારે જવાબ લખી દેવાનો. એટલે જવાબ એવું કરીને લખી દેવાનો, એ
અને બી અથવા તો આમાં એવું ટાઇટલ ન મારો તો પણ ચાલશે, કારણ કે આમાં તમને રેડી સાબિત કરવાનું કીધું છે. તો હવે જો આ દાખલો તમને સમજાયો હોય તો હવે નીચેનો દાખલો છે સેમ એના જેવો જ છે. જો 37 નંબર નું એક્ઝામ્પલ, 37 નંબર, 6 ઓમેગાના 3 અવરોધો ને તમે કેવી રીતે જોડશો? 6 ઓમેગાના 3 અવરોધ એટલે ટોટલ 3 અવરોધ છે, R1 R2 અને R3, અને તૈણીના મૂલ્ય તમને કહી દીધા છે 6 ઓમેગાના 3 અવરોધ. તો R1 છ, R2 છ, R3 છ, એટલે 6 ઓમેગાના 3 અવરોધો ને તમે કેવી રીતે જોડશો કે જેથી સમતુલ્ય અવરોધ 9 ઓમેગા અને 4 ઓમેગા થાય. સમતુલ્ય અવરોધ 9 ઓમેગા અને 4 ઓમેગા થાય. તો હવે સાંભળો, પેલા તો તમને એમ કીધું છે સમતુલ્ય અવરોધ 9 ઓમેગા થાય. તો તમારે વિચારવાનું છે કે તૈણીને કેવી રીતે જોડીએ તો સમતુલ્ય અવરોધ 9 ઓમેગા થાય. તો હવે સાંભળો, હું 6 ઓમેગાના અવરોધ સાથે બીજા 2 6 ઓમેગાના અવરોધોને સમાંતરમાં જોડી દઉં, તમને અહીં પરિપથ દોર્યો છે એવી રીતે. તો આનું મૂલ્ય કેટલું? 6, આનું 6, આનું 6, આ બે કેવું જોડાણ? સમાંતર જોડાણ. રેડી, તો આનો તમે સમતુલ્ય અવરોધ તમે ધારી લો R, તો તમને R મળી જાય, મળી જાય ને? તો R R R તમે શોધશો ને તો જવાબ આવશે 3, કારણ કે આ 6 6 છે એટલે લસાઅ કેટલો થાય? 6 હે ને, એટલે 6 એકા 6, 6 એકા 6 એટલે 1 + 1 ના છેદમાં 6 એટલે 2 ના છેદમાં 6, એને ઉલટાવો એટલે 6 ના છેદમાં 3, 3 દુ 6, રેડી, 6 ના છેદમાં 3, રેડી ભાઈ 2 એટલે 2 તેરી 6, એટલે જવાબ 3 આવશે. તો પછી આ આ R1 અને R' આ કેવું જોડાણ થાય? શ્રેણી, હેને, એ શ્રેણી થાય. તો શ્રેણીમાં સરવાળો થાય તો 6 6 3 9, ખ્યાલ આવ્યો? રેડી, તો ધારો કે અવરોધ R1 R2 અને R3 આપણે લઈએ અને બાજુના પરિપથ પરથી કહી શકાય કે તેમનો સમતુલ્ય અવરોધ 9 મળે, કારણ કે બાજુના પરિપથમાં આપણે શું કર્યું? 6 ઓમેગાના 1 અવરોધ ને 6 ઓમેગાના 2 અવરોધ સાથે સમાંતરમાં જોડ્યો. જો પેલા R2 અને R3 ને સમાંતરમાં જોડ્યો અને એની સાથે શ્રેણીમાં જોડ્યો, કોને? R1 ને. એટલે પેલા આપણે શું કરશું? આપણે જાણીએ છીએ કે R2 અને R3 સમાંતર જોડાણ છે, હેને, એટલે એનો સમતુલ્ય અવરોધ ધારી લઈને એનો સમતુલ્ય અવરોધ ગણી લેવાનો, મળી જાય. એટલે હવે આ બે નીકળી જાય ત્યાં 1 આવી જાય, એટલે હવે પરિપથ આવો થશે R1 અને આ R' R' કોણ છે? R2 અને R3 નો સમતુલ્ય અવરોધ છે આપણે ધાર્યો. એના મૂલ્યો તમને આપી દીધા છે, તમે જાણો છો કે સમાંતરમાં જોડેલા છે તો એનો સમતુલ્ય અવરોધ મળી જાય ને. તો એનો સમતુલ્ય અવરોધ આપણે ગણ્યો તો કેટલો આવ્યો? 3 ઓમેગા. જ્યારે R1 તમને આપી દીધો છે 6 ઓમેગા, તો હવે R1 અને R' એ કેવું જોડાણ થયું? શ્રેણી, શ્રેણીમાં સરવાળો થાય એટલે આનો સમતુલ્ય અવરોધ તમે ધારી લો R, તો R બરાબર શું થાય? R1 + R' બોલો, R1 કેટલો? 6, R' કેટલો? 3, 6 3 9, 9 ઓમેગા, ખ્યાલ આવ્યો? એટલે 9 પરિણામી અવરોધ 9 ઓમેગા મેળવવા માટે આપણે શું કરશું? તો પેલા 2 અવરોધોને સમાંતરમાં જોડશું ને એની સાથે 1 6 ઓમેગાનો અવરોધ શું કરશું? શ્રેણીમાં જોડશું. તમને પરિપથ આપ્યો છે એવી રીતે, પછી ગણી લેવાનું. તેની સાબિતી નીચે મુજબ છે એવું કરીને લખાણ લખી દેવાનું. આ લખાણ લખતા જ આવડશે ને હવે, હા કે ના? તો પછી નીચે લખી દેવાનું, અહીં R2 અને R3 ને સમાંતર જોડેલ છે તેથી તેનો સમતુલ્ય અવરોધ R' થાય, માટે 1 upon R' = 1 upon R2 + 1 upon R3. R2 ને R3 ના મૂલ્યો તમને આપી દીધા છે 6 6, 1 ના છેદમાં 6 + 1 ના છેદમાં 6, લસાઅ થાય 6, એટલે 6 એકા 6 6 એકા 6 એટલે 1 + 1 ના છેદમાં 6, R1 upon R' 2 ના છેદમાં 6, R' 6 ના છેદમાં 2, 2 તેરી 6, R' 3 ઓમેગા, ખ્યાલ આવ્યો? તો હવે તમને R' મળી ગયો. તો હવે R' ને R1 એ કેવું જોડાણ થયું? શ્રેણી. તો પછી ફરીથી લખવાનું, અહીં R1 અને R' શ્રેણીમાં જોડેલા હોવાથી તેનો સમતુલ્ય અવરોધ R થાય, માટે R બરાબર R1 + R' R1 કેટલો? 6, R' કેટલો? 3, 6 + 3
नौ नौ ओमेगा ख्याल आयो। हवे एवो ज एमां बीजो एक प्रश्न छे, चार ओमेगा केवी रीते थाय, चार ओमेगा। हवे सांभळो, चार ओमेगा केवी रीते थाय, चार ओमेगा नो अवरोध। तो हवे सांभळो, परिणामी अवरोध अथवा तो समतुल्य अवरोध चार ओमेगा नी प्राप्ति। तो बे अवरोधो ने आपणे श्रेणी में जोड़िए, बे अवरोधो ने श्रेणी में, અને એની સાથે એક છ ઓમેગા નો અવરોધ સમાંતર માં, અહીં તમને પરિપથ આપ્યો છે એવી રીતે જોડો। તો આર ટુ ને આર થ્રી આ કેવું જોડાણ થાય, શ્રેણી। તો એનો સમતુલ્ય અવરોધ તમે ધારી લો આર ડેશ, તો આર ડેશ કેટલો થાય, છ પ્લસ છ એટલે બાર થાય, બાર થાય ને। તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ બાર ઓમેગા। હવે આ આર વન અને આર ડેશ આ કેવું જોડાણ થયું, સમાંતર। તો એનો સમતુલ્ય અવરોધ તમે ધારી લો આર, તો સૂત્ર શું થશે, વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર આર ડેશ થાય, આર્યું। કારણ કે આર વન અને આર ડેશ ઈ સમાંતર જોડાણ છે, તો સમતુલ્ય અવરોધ આર આપણે ધારી લઈએ તો વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ડેશ થાય। તમારી પાસે આર વન ને આર ડેશ છે, એની કિંમતો મૂકો તો એક ના છેદમાં છ પ્લસ એક ના છેદમાં બાર એટલે લસા કેટલો થાય, બાર। અહીં છ છે એટલે છ દુ બાર, અને અહીં બાર છે એટલે બાર એક બાર એટલે બે પ્લસ એક ના છેદમાં બાર એટલે ત્રણ ના છેદમાં બાર એટલે બાર ના છેદમાં ત્રણ, ઉલટાયું ચાર તેરી બાર, આર બરાબર ચાર ઓમેગા, મળી ગયું। એટલે આમાં તમારે વિચાર કરવાનો છે કે તમે અવરોધોને કેવી રીતે જોડશો, એ આપણી રેડી થોડુંક મગજને ઘસવાનું, રેડી। તમે બધાને શ્રેણીમાં જોડી જુઓ, બધાને સમાંતરમાં જોડી જુઓ, પછી એક શ્રેણીમાં બે બે એકાદા બે ને સમાંતરમાં મૂકીને જોડી જુઓ, રેડી। કયું જોડાણ કરવાથી આપણને આ પરિણામી અવરોધ મેળવે છે એ આપણે એની સાબિતી આપવાની છે। નીચે 38 નંબરનું જે એક્ઝામ્પલ છે ને, બેઠું એક્ઝામ્પલ ઉપર આપણે જોયું એનું એ જો, બે ઓમેગા ચાર ઓમેગા છ ઓમેગા ધરાવતા ત્રણ અવરોધોને કેવી રીતે જોડશો કે સમતુલ્ય અવરોધ 5.5 ઓમેગા અને 2.67 ઓમેગા મળે, ખ્યાલ આવે છે। એટલે પહેલા આપણે આ 5.5 ઓમેગાની પ્રાપ્તિ કરીએ, પરિણામી અવરોધ 5.5 ઓમેગાની પ્રાપ્તિ પહેલા ત્રણેય લઈ લેવાના, આર વન આર ટુ આર થ્રી ત્રણેય લેવાના, રેડી। આપણને શું જોઈએ છે, 5.5 ઓમેગા જોઈએ છે, એટલે આ જે ચાર ઓમેગા નો અવરોધ છે, રેડી, આર વન આર ટુ આર થ્રી, તો આર વન બે ઓમેગા, આર થ્રી છ, તો આર વન અને આર થ્રી ને સમાંતરમાં જોડીએ, એની સાથે રેડી આર ટુ ને શ્રેણીમાં જોડીએ તો 5.5 ની પ્રાપ્તિ થાય। તો આર વન ને આર થ્રી આ કેવું જોડાણ થયું, સમાંતર। એનો સમતુલ્ય અવરોધ તમે ધારી લો આર ડેશ, તો બોલો આર ડેશ મળી જાય, તમારી પાસે આર વન ને આર થ્રી હોય તો મળી જાય। સૂત્ર શું થશે, વન અપોન આર ડેશ ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર થ્રી, કિંમત છે મૂકો એક ના છેદમાં બે પ્લસ એક ના છેદમાં છ એટલે છ લસા થાય એટલે ત્રણ દુ છ ને છ એકા છ, ત્રણ પ્લસ એક ના છેદમાં છ એટલે ચાર ના છેદમાં છ, ઉલટાવો તો આર ડેશ બરાબર છ ના છેદમાં ચાર, રેડી। આનો ભાગાકાર કરો તો આર ડેશ બરાબર 1.5 ઓમેગા, આ તમને સમતુલ્ય અવરોધ મળ્યો આર ડેશ। તો હવે આ બે નીકળી જાય, ત્યાં કોણ આવી જાય, આર ડેશ। તો હવે હવે પરિપથ આવો થાય, આર ટુ અને આર ડેશ, તો હવે આ આર ટુ અને આર ડેશ આ કેવું જોડાણ થયું, શ્રેણી, શ્રેણી। તો શ્રેણી એનો સમતુલ્ય અવરોધ તમે ધારી લો આર, તો બોલો આર મળી જાય, શું કરશો, સરવાળો આર બરાબર આર ટુ પ્લસ આર ડેશ, તમારી પાસે આર ટુ આર ડેશ છે એની કિંમત મૂકી દો, ચાર પ્લસ 1.5 5.5, આ તમારો જવાબ છે। એવી જ રીતે 2.67 ઓમેગાની પ્રાપ્તિ કરવાની છે, 2.67 ઓમેગા,
तो आमा आर वन अने आर थ्री ने श्रेणी में जोड़ो अने एनी साथे आर टू ने समांतर में जोड़ो। पहला आ बेने श्रेणी में जोड़वाना ई बेनी साथे समांतर में जोड़वानो कोने आर टू ने, तो आ श्रेणी जोड़ाने एना समतुल्य अवरोध ने आर डेश कही दो। तो अहीं अवरोध आर डे आर वन अने आर थ्री श्रेणी में जोड़ेला होवाथी एनो समतुल्य अवरोध आर डेश थाय, तो आर डेश बराबर आर वन प्लस आर थ्री बे प्लस छ एटले आठ ओमेगा। तो हवे आ आर डेश अने आर टू आ केवो जोड़ाण थाय समांतर, तो एनो समतुल्य अवरोध तम आर कही दो। तो अहीं आर टू ने आर डे समांतर में होवाथी एनो समतुल्य अवरोध आर थाय, तो वन अपोन आर इज इक्वल टू वन अपोन आर टू प्लस वन अपोन आर डेश थाय। तमारी पास आर टू ना आर डेश छे એની કિંમતો મૂકી દો, એક ના છેદ માં ચાર પ્લસ એક ના છેદ માં આઠ, લસા થાય આઠ, ચાર દુ આઠ, આઠ એક આઠ, બે પ્લસ એક ના છેદ માં આઠ, ત્રણ ના છેદ માં આઠ, ઉલટા હોય એટલે આઠ ના છેદ માં ત્રણ, ભાગાકાર કરો એટલે બે પોઈન્ટ સડસઠ। રેડી, આ બધા એક જ જેવા દાખલાઓ છે, આમાં આમાં કઈ બીજો ફરક છે જ નહીં, તમને એક દાખલો સમજાઈ ગયો છે તો પછી બાકીના બધા એ જ છે। રેડી, આ ઓગણચાલીસ નંબર નું એક્ઝામ્પલ જુઓ, સેમ એનો એક દાખલો, છ ઓમેગા બાર ઓમેગા અને અઢાર ઓમેગા ધરાવતા ત્રણ અવરોધો ને કેવી રીતે જોડશો કે સમતુલ્ય અવરોધ સોળ પોઈન્ટ પાંચ અને તેર પોઈન્ટ બે ઓમેગા મળે। તો પહેલા આપણે આની પ્રાપ્તિ કરીએ, સોળ પોઈન્ટ પાંચ, તો સમતુલ્ય અવરોધ સોળ પોઈન્ટ પાંચ ની પ્રાપ્તિ, તો પેલા ત્રણેય અવરોધો લઈશું અને એને અલગ અલગ રીતે જોડવાનો પ્રયત્ન કરશું અને મેળવશું સોળ પોઈન્ટ પાંચ ઓમેગા સમતુલ્ય અવરોધ। તો પેલા શું કરશું, અવરોધ આર વન અને આર થ્રી આ બે એને શું કરશું, સમાંતરમાં જોડશું અને એની સાથે આ બાર ઓમેગાનો અવરોધ શ્રેણીમાં જોડશું, આ સમાંતર ને એની સાથે આ બાર ઓમેગાનો શ્રેણી। તો પેલા આ સમાંતર જોડે સમાંતરમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ ગણ લેવાનો, આપણે ધારી લઈએ છીએ આર ડેશ છે, તો અહીં અવરોધ આર વન અને આર થ્રી સમાંતરમાં જોડેલો હોવાથી તેનો સમતુલ્ય અવરોધ આર ડેશ થાય। તો સૂત્ર શું થશે, વન અપોન આર ડેસ ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર થ્રી। તમારી પાસે આર વન ને આર થ્રી છે, એની કિંમતો મૂકો તો એક ના છેદમાં છ પ્લસ એક ના છેદમાં અઢાર, લસા થાય અઢાર, અહીં છ એટલે છ તેરી અઢાર, અહીં અઢાર છે એટલે અઢાર એક અઢાર, ત્રણ પ્લસ એક ના છેદમાં અઢાર એટલે ચાર ના છેદમાં અઢાર, અને ઉલટાવો અને ઉલટાવી નાખો। રેડી, તો આર બરાબર અઢાર ના છેદમાં ચાર એટલે નવ ના છેદમાં બે, એને અઢાર ના છેદમાં ચાર એટલે નવ દુ અઢાર અને બે દુ ચાર, આ બે બે ઉડી જાય તો બે ના છેદમાં નવ થાય ને વન અપોન આર ડેશ, અને ઉલટાવી નાખો તો આર ડેશ બરાબર નવ ના છેદમાં બે, ભાગાકાર કરો તો આર બરાબર ચાર પોઈન્ટ પાંચ ઓમેગા। ખ્યાલ આવ્યો? રેડી, હવે એવી જ રીતે આપણે શું કરવાનું છે, આ જે શ્રેણીમાં જોડેલો આ આર ટુ છે એ શ્રેણીમાં છે આની સાથે, તો હવે હવે પરિપથ આવો થશે, આર વન અને આર ડેશ આ બે નીકળી જાય, આર ડેશ આવી જાય, તો હવે આર ટુ આર ડેશ આ કેવું જોડાણ થાય, શ્રેણી, તેના સમતુલ્ય અવરોધ ને તમે આર કહી દો, અહીં લખવાનું, અહીં આર ટુ અને આર ડેશ એ શ્રેણીમાં જોડેલો હોવાથી એનો સમતુલ્ય અવરોધ આર થાય, માટે આર બરાબર આર ટુ પ્લસ આર ડેશ તમારી પાસે કિંમતો છે। રેડી, આર ટુ કેટલો, બાર, આર વન આર ડેશ ચાર પોઈન્ટ પાંચ, હમણાં તમે શોધ્યું તો સોળ પોઈન્ટ પાંચ ઓમેગા। હવે એવી જ રીતે તેર પોઈન્ટ બે ઓમેગાના અવરોધની સમતુલ્ય અવરોધની પ્રાપ્તિ કરવાની, તો ફરી પાછા ત્રણ અવરોધો લેવાના, તેર પોઈન્ટ બે આ વખતે જોઈએ છે, તેર પોઈન્ટ બે, રેડી, એટલે આ વખતે આર ટુ અને આર થ્રી આ બે ને સમાંતરમાં જોડીને એની સાથે આ છ ઓમેગાનો શ્રેણીમાં જોડવાનો, તો આર ટુ અને આર થ્રી સમાંતરમાં હોવાથી એનો સમતુલ્ય અવરોધ આર ડેશ થાય, તો આર ડેશ બરાબર વન અપોન આર ડેશ બરાબર વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી થાય। હું હવે આમાં વિસ્તારથી નથી જતો કારણ કે આપણે આગળ આ બધી વાત કરી છે, એટલે હું તમને આ સમજાઈ જવું જાય, એક એક જ કન્ટિન્યુ પાંચમો છઠ્ઠો દાખલો એનો એ જ દાખલો છે, તમને આ સૂત્ર મૂકતાના બધું ક્લિયર છે, તમારી પાસે આર ટુ ને આર થ્રી છે, કિંમતો મૂકી દો તો એકના છેદમાં બાર પ્લસ એકના છેદમાં અઢાર એટલે લસા કેટલો થાય, છત્રીસ, બાર તેરી છત્રીસ ને અઢાર દુ છત્રીસ એટલે ત્રણ પ્લસ બે ના છેદમાં છત્રીસ એટલે પાંચ ના છેદમાં છત્રીસ, ઉલટાવી દો તો આર ડેશ બરાબર છત્રીસ ના છેદમાં પાંચ, આનો ભાગાકાર કરો તો આર ડેશ બરાબર સાત પોઈન્ટ બે ઓમેગા। તો પરિપથ હવે આવો થશે, આર વન છ ઓમેગા અને આર ડેશ સાત પોઈન્ટ બે ઓમેગા, તો હવે આ કેવું જોડાણ થાય, શ્રેણી,
એના સમતુલ્ય અવરોધ ને આર કહી દો તો સૂત્ર શું થાય? આર બરાબર આર વન પ્લસ આર ડેશ. આર વન કેટલો? છ. આર ડેશ કેટલો? 7.2, એટલે 13.2 ઓમેગા. આ પરિણામી અવરોધ. ખ્યાલ આવ્યો? હા કે ના? ઓકે. હવે નીચે 40 નંબર નું એક્ઝામ્પલ છે. 176 ઓમેગા ના કેટલા અવરોધો ને સમાંતર માં જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટ ની લાઈન માં 5 એમ્પિયર પ્રવાહ વહે? તમારે અવરોધો શોધવાના છે. કેટલા અવરોધો શોધવા પડે, રેડી, જોડવા પડે કે જેથી 176 ઓમેગા ના કેટલા અવરોધો જોડવા પડે કે જેથી 220 વોલ્ટ ની લાઈન માં 5 એમ્પિયર પ્રવાહ વહે. તમને હું આપી દીધું છે? વી, 220 વોલ્ટ. બીજું શું આપ્યું છે? વિદ્યુત પ્રવાહ આઈ, રેડી. અને તમારે કીધું છે કે કેટલા અવરોધો, બીજું અવરોધનું મૂલ્ય આપી દીધું છે. અને તમને એમ કીધું છે કેટલા અવરોધો જોડવા પડે, મતલબ તમારે અવરોધોની સંખ્યા ગણવાની છે. ઓકે, તો હવે સાંભળો. વી ઇઝ ઇક્વલ ટુ સમાંતરમાં જોડવા પડે, એટલે સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધને આરપી દળે, આરપી વડે દર્શાવાય. તો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆરપી, આવું લખાય? બોલો, તમારી પાસે વી છે, તમારી પાસે આઈ છે, તો સમતુલ્ય અવરોધ મળી જાય તમને. એ પરિપથનો, એ જે પરિપથ આપ્યો છે એનો સમતુલ્ય અવરોધ તમને મળી જાય ને. તમને વી ને આઈ આપી દીધો છે, તો આરપી ને સૂત્ર નો કરતા બનાવો તો આરપી બરાબર વી ના છેદમાં આઈ. બોલો, વી કેટલો? 220. આઈ કેટલો? 5, એટલે 44 ઓમેગા. આરપી થાય 44 ઓમેગા. તો એ પરિપથ નો સમતુલ્ય અવરોધ કેટલો છે? 44 ઓમેગા. એનો મતલબ એવો થાય. હવે સાંભળો, આ અવરોધો છે એ કેવી રીતે જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. તો 1/RP કેટલા જોડેલા છે એ આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. તો 1/176 પ્લસ 1/176 પ્લસ 1/176 પ્લસ ડેશ ડેશ n વખત, કારણ કે એ આપણને ખબર નથી કેટલા જોડેલા છે. રેડી, એટલે 1/RP આનો લસા લ્યો તો કેટલા છે? રેડી, તો 176 લસા થાય અને કેટલા છે? તો n. ખ્યાલ આવ્યો? તો આને તમે ઉલટાવી દો તો આરપી બરાબર શું થાય? 176/n. આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 અને 2 ને રેડી સરખાવો તો સમીકરણ નંબર 1 અને 2, સમીકરણ નંબર 2 શું છે? આરપી બરાબર 176/n. તમને આરપી ખબર છે કેટલો? 44. 176 એમને છેદમાં n. રેડી, આ n ને સૂત્ર નો કરતા બનાવો, આપણે શોધવાના છે, સંખ્યા શોધવાની છે અવરોધોની. તો 176/44, રેડી, આ ગુણાકારમાં આ બાજુ આવે, ભાગાકારમાં ના, ભાગાકારમાં આ બાજુ આવે, ગુણાકારમાં જાય. રેડી, એનો ભાગાકાર કરો, 176/44, એટલે 44 × 6, 176, તો n બરાબર 4. રેડી, તો 176 ઓમેગા ના 4 અવરોધો ને સમાંતરમાં જોડવા જોઈએ, રેડી, જેથી 220 વોલ્ટ ની લાઈન માં 5 એમ્પિયર પ્રવાહ વહે. એટલે પેલા શું કરવાનું? આ જે પરિપથ આપ્યો છે એનો સમતુલ્ય અવરોધ ગણી લેવાનો, કારણ કે તમને જોડાણ આપી દીધું છે. રેડી, તમને વી આપ્યો છે, આ આપ્યો છે, એટલે આ સમાંતરમાં જોડેલો જે અવરોધો છે ને, એ પરિપથનો તમને સમતુલ્ય અવરોધ મળી જાય. રેડી, હવે તમને કેટલા જોડવા પડે એ ગણવાનું કીધું છે. તો આ જોડાણ કેવું છે? સમાંતર. તો 1/RP બરાબર 1/76 પ્લસ 1/76, રેડી, એન વખત. તો 1/RP બરાબર 1/176 લસા લીધો અને ઉલટાવી દો તો આરપી બરાબર 176/n. હવે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવો, આરપી ની કિંમત મૂકી, આરપી કેટલો? 44. તો 44 બરાબર 176/n. આપણને અવરોધોની સંખ્યા જોઈએ છે, એટલે એને સૂત્રનો કર્તા બનાવવા, 44 આ બાજુ આવતા, એટલે ભાગાકારમાં જે n બરાબર 176/44, રેડી, 44 × 6 = 176, એટલે n બરાબર 4. રેડી, તો નીચે લખી દેવાનું, 176 ઓમેગાના 4 અવરોધોને સમાંતરમાં જોડવા જોઈએ. હવે આ જે પ્રશ્ન છે ને, ઓબ્જેક્ટિવ માટે અગત્યનો છે. નીચે 41 નંબરનો એક્ઝામ્પલ ઓબ્જેક્ટિવ માટે અગત્યનું છે, સાંભળો.
आर अवरोध धरावता, आर अवरोध धरावता तार ना पांच समान टुकड़ा करवामां आवे। एक तार छे जेनो अवरोध केटलो छे आर, तो आर अवरोध धरावता तार ना पांच टुकड़ा करवामां आवे। तो आ टुकड़ाओने समांतर में जोड़वामां आवे, जो जोड़ाणनो परिणामी अवरोध आर डेश होय तो आर अपॉन आर डेश नो गुणोत्तर खाली जग्या छे। रेडी, तमने शुं कीधुं? आर अवरोध धरावता तारना पांच टुकड़ा करवामां आवे। रेडी, अने आ टुकड़ाओने समांतर में जोड़वामां आवे। अये बी समांतर में जोड़ी दीजो। आ टुकड़ा हो एक बे त्रण चार पांच, तो परिणामी अवरोध आर डेश हो, परिणामी अवरोध आर डेश हो तो आर अपॉन आर डेश नो गुणोत्तर खाली जग्या छे। हवे सांभळो, आर अवरोध धरावता पांच समान टुकड़ा करवामां आवे, आर अवरोध धरावता तारना पांच समान टुकड़ा करवामां आवे। आपणे टुकड़ाओने नाम आपी दईए, ए बी सी डी अने ई। आ पांच टुकड़ाओ ए बी सी डी ई छे, मतलब एने ए बी सी डी ई कही। एक टुकड़ो छे ए, बी, सी, डी अने ई। आथी टुकड़ा ए नो अवरोध पांचमा भागनो अवरोध थई जाय ने, आर अवरोध धरावता तारना पांच टुकड़ा करवामां आवे। हुं तमने एम कहूं कि एक पांच ओमेगा नो, रेडी, पांच ओमेगा नो अवरोध धरावतो एक तार छे। रेडी, आर बराबर पांच ओमेगा ना अवरोध पांच ओमेगा छे। हवे आना पांच टुकड़ा करो तो एक टुकड़ा नो अवरोध केटलो थाय? एक टुकड़ा नो अवरोध केटलो थाय? एक, एक ओमेगा है ने, पांचमा भाग नो अवरोध थई जाय ने, एटले पांच ना छेद में पांच। आ एक टुकड़ो ए पांचमो भाग छे ने तारनो, એટલે એક ટુકડા નો અવરોધ એક ઓમેગા થઈ જાય। તો ટુકડા એ નો અવરોધ કેટલો થાય? આર બાય ફાઈવ। આર કેટલો છે? રેડી, આનો જે તાર નો અવરોધ કેટલો છે? આર, અને આ જે ટુકડો છે ઈ તાર નો પાંચમો ભાગ છે, એટલે આર બાય ફાઈવ થાય। એવી જ રીતે ટુકડા બી નો आर ना छेद में पांच सी नो, आर ना छेद में पांच डी नो, आर ना छेद में पांच अने ई नो, आर ना छेद में पांच थाय। रेडी, आ पहला टुकड़ा नो अवरोध केटलो? आर ना छेद में पांच। आनो केटलो? आर ना छेद में पांच। आनो? आर ना छेद में पांच। आनो? आर ना छेद में पांच। ओके, आ पांचे टुकड़ाओ ने समांतर में जोड़वामां आवे छे। ता पांचे टुकड़ा ने समांतर में जोड़ेला छे, तो एनो समतुल्य अवरोध ने आपणे आर डेश कही दईए। तो वन अपॉन आर डेश बराबर वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू प्लस वन अपॉन आर थ्री प्लस वन अपॉन आर फोर प्लस वन अपॉन आर फाइव थाय। आर वन ई पहला टुकड़ा नो अवरोध छे, पहलो टुकड़ो एटले ए, तो एक ना छेद में आर डेश बराबर एक ना छेद में आर ना छेद में पांच थाय, प्लस एक ना छेद में आर ना छेद में पांच प्लस एक ना छेद में आर बाय फाइव प्लस एक ना छेद में आर बाय फाइव प्लस एक ना छेद में आर बाय फाइव। हवे छेद नो छेद क्या जतो रहे? अंश में ऊपर जाए, एटले एक ना छेद में आर डेश बराबर पांच ना छेद में आर प्लस 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 पांच ना छेद में आर थाय। एटले पांच प्लस पांच प्लस पांच प्लस पांच प्लस पांच एटले पच्चीस ना छेद में आर थाय, इज इक्वल टू वन अपॉन आर डेश।
રેડી. તો તમને શું કીધું હતું, આર અપોન આર ડેશ નો ગુણોત્તર શોધો. તો આર આ ભાગાકાર માં છે, આ બાજુ ગુણાકાર માટે, તો આર ના છેદમાં આર ડેશ બરાબર 25 થાય. ખબર પડી કે ન પડી? તો તમારો જવાબ શું આવે? ડી ગુણોત્તર થાય 25. ખ્યાલ આવ્યો? હા કે ના? ફટાફટ બોલો, ખ્યાલ આવ્યો? બોલો શું પ્રશ્ન છે? હા બોલો બોલો. એક અવરોધ છે એટલે એક તાર છે, એનો અવરોધ કેટલો છે? આર. જો ચોખ્ખું લખ્યું છે, આર અવરોધ ધરાવતા તારના, એટલે એક તાર છે એનો અવરોધ કેટલો છે? આર છે. એટલે તો આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે, 5 સમાન ટુકડા કરવામાં આવે, એટલે એક તારના 5 ટુકડા કરવામાં આવે છે. એ પાંચે ટુકડાને આપણે કહી દીધું છે એ બી સી ડી ઈ. ટુકડો એ, એને એ કીધું બી, રેડી. બીજો એને બી, ત્રીજો સી, ડી અને ઈ, રેડી. પાંચે એને આપણે નામ આપી દીધા છે. તો ટુકડા એનો અવરોધ કેટલો થાય? ટોટલ ટોટલ તારનો અવરોધ કેટલો? 5. અને ટુકડો એ આ તારનો 5મો ભાગ છે ને, રેડી. તો ટુકડા એનો અવરોધ કેટલો થાય? ટોટલ અવરોધ ભાગ્યા 5, 4/5 થાય. તો બી નો કેટલો થાય? 4/5. સી નો 4/5. ડી નો 4/5. અને ઈ નો 4/5. આ તો ખબર પડી ને, હે ને? હું તમને સીધી વાત કરું, 5ઓમેગા નો એક તાર હોય, 5ઓમેગા ના અવરોધ નો એક તાર હોય, ઈ તાર ના 5 ટુકડા કરી દેવામાં આવે, આને એ કયો, આને બી કયો, આને સી કયો, આને ડી કયો, આને ઈ કયો, તો ટુકડા એનો અવરોધ કેટલો થાય? 5 ના છેદમાં 5 ઉડી જાય, એ બરાબર 1ઓમેગા. ખબર પડી કે ન પડી? બી નો કેટલો થાય? 5 ના છેદમાં 5 ઉડી જાય, 1 1 1 1, બધા નો 1 1 જ થાય. એ આની જ વાત છે. હવે સાંભળો, હવે આ પાંચે ટુકડાને કેવી રીતે જોડેલા છે? સમાંતરમાં, પાંચેને સમાંતરમાં જોડેલા છે. તો એનો સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ છીએ આર ડેશ. તો સૂત્ર શું થશે? 1/r' બરાબર 1/r1 ટુકડા એનો અવરોધ પ્લસ 1/r2 ટુકડા બી નો, r3 સી નો, r4 ડી નો અને r5 ઈ નો. આ તો ખબર પડી ને સૂત્ર તો. હવે સાંભળો, સૂત્રમાં કિંમત મૂકો r1 એટલે ટુકડો એનો અવરોધ. બોલો ટુકડા એનો અવરોધ કેટલો? r ના છેદમાં 5. તો કિંમત મૂકી દો, 1 ના છેદમાં r' બરાબર 1 ના છેદમાં r ના છેદમાં 5 પ્લસ 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 1 ના છેદમાં r ના છેદમાં 5. હવે આ છેદ નો છેદ છે એ ક્યાં જાય? અંશમાં જાય, ઉપર જાય. તો 1/r' બરાબર શું લખાય? 5 ના છેદમાં r પ્લસ 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 5 ના છેદમાં r લખાય આવું. હવે 5 ના છેદમાં r પ્લસ 5 ના છેદમાં r પ્લસ 5 ના છેદમાં r રેડી. એટલે 1 ના છેદમાં r' બરાબર 25 ના છેદમાં r લખાય. 5 + 5 + 5 + 5 એટલે 25 ના છેદમાં r. હા કે ના? ઓકે,
તો 1/r' બરાબર 25 ના છેદમાં r. હવે આ r છે એ અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ લઈ આવો ભાગાકારમાં છે, ઓલા ભાગાકારમાં છે, આ બાજુ આવો ગુણાકારમાં છે. તો r ના છેદમાં r' બરાબર શું લખાય? 25 ના છેદમાં 1. 1 લખવાની કઈ જરૂર નથી, તો r ના છેદમાં r' બરાબર 25. આરો તમારો જવાબ d 25. પડી ખબર? કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા આ ચેપ્ટરના જે દાખલાઓ છે અહીંયા પૂરા થયા. રેડી, હવે એક નાનો એવો ટોપિક વિદ્યુત પ્રવાહની તાપીય અસર એ બાકી છે, એને પૂરો કરીને આપણો જે છેલ્લો યુનિટ છે બાકી, એની વાત પછી આપણે કરીશું. ઓકે, નેક્સ્ટ નવા ટોપિક સાથે નવા લેક્ચરની અંદર મળીશું. થેન્ક યુ.